હાર પર હસતો રહ્યો, જીત પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, જીવતો દાટી મને કબરમાં એ પછી હસતા રહ્યા, જીવતો દાટી મને કબરમાં એ પછી હસતા રહ્યા, હું કબરમાં પણ કરેલ વિશ્વાસ પર હસતો રહ્યો, હું કબરમાં પણ કરેલ વિશ્વાસ પર હસતો રહ્યો. ઘણી વેદના સમાજ વિશે સહન કરી છે, અને હાલ અરવલ્લી જિલ્લા ની જે ધરતી નો અનુસૂચિત જાતિ સમાજ જે ઘટનાને જોઈ અને કોઈ ઘરના કોઈ ખૂણાની અંદર કદાચ ને પોતાની જાતિને કોસતો હશે, અનુસૂચિત જાતિને કોસતો હશે, એ બાપ એના ઘરની એ દિવાલની અંદર એ અંધારાના ઓરડામાં અંધારાઓને પ્રશ્ન પૂછતો હશે કે એવા તે કયા એવા પાપ કે ગુના અમારાથી થઈ ગયા છે કે આજ અમારી આ દીકરી ની જે વેદના છે એ આ બહેરા કાનો સુધી કેમ પહોંચતી નથી. કારણ એનું એ છે કે એ અનુસૂચિત જાતિની છે. એવા ઘણા પ્રશ્ન એ મા એ જનની એ મા ની અંદર એવા પ્રશ્ન આવતા હશે. એનો ભાઈ એ પરિવાર ભગવાન બુદ્ધ એમને આ સમય પસાર કરવા માટેની શક્તિ અર્પે, અનુકંપા અર્પે, પણ એને વેદનાને વાચા આપતા એક રચના ગઈ રાતે મેં લખેલી છે. આ લાઈવના માધ્યમે આ મૂકવાના હું નૈતિક પ્રયત્ન કરું છું, અને જે લોકો આજ એન્ડ્રોઇડ મોબાઈલ નો ઉપયોગ કરતા હોય ફેસબુક ના માધ્યમે લાવે રાખજો, એટલે કદાચ ને કોઈના કાને આ શબ્દ પડે તો એને ખબર પડે, રાખજો લાવ. એટલે એ જ ખંભીસર નો બનાવ યાદ આવે છે, એ ધરતી અરવલ્લી, એ જ ધરતી ઉપર નો બનાવ. પણ પહોળા એમ દેશના એન માથે લઈ બેઠા કરે પણ પહોળા પહોળા એમ દેશના એને માથે લઈ બેઠા કરે પણ મેઘવાળ મેઘવાળ અમદલ તણા એને ઓછાએ નવું બેવી હડા પણ મારે મેઘવાળ મેઘવાળ અમદલ તણા રે રે એને ઓછાએ નવ ભેવી હડા. આ દેશમાં ગાય ભેંસ જેને પશુ કહેવાય, જે દુધાળા પશુઓ કહેવાય, ગાય ભેંસને લોકો માથે રાખીને બેઠા કરે છે, એની સારવાર એટલી કરે છે, પણ એક આ એવો દોર મેઘવાળ મગલ તેના એના ઓછા એને ઉભે વીડા. અને ઈ વેદના કાજલ
બેનના હૃદયની વેદનામાં કેવી રહી હશે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. જીવવું હતું મારે ઘણું મમતા ઘણી મનમાં છે, કહેવું હતું મારે ઘણું પણ મન આજ અકળાય છે. શબ્દો પર ધ્યાન આપો. મંડાઈ છે
બે
બહેરા થયા પ્રધાન કે કેમ મન વર્તાય છે કે તારા દેશ માં પેલા જાતિ જાણી ને પછી વિરોધ થાય છે પછી તારે વિરોધ કરવાના કે કઈ જાતિ નું છે કેના ઉપર અત્યાચાર થયો છે કેવો બનાવ બન્યો છે પેલા તારે જાતિઓ પૂછવાની છે અમે અનુસૂચિત જાતિ થી આવીએ છીએ પ્રેમના પાઠ અમને ન ભણાવો કેમ કે પ્રેમની વસૂલાતમાં અમે અમારી જિંદગી ગુમાવી દીધી છે અમારી પેઢીઓ ગુમાવી દીધી છે એક નહીં હજારો દાખલા છે આ જ્ઞાતિના એટલા માટે આ પંક્તિને દોહરાવવાનું આપની વચ્ચે કામ દેજો ખાસ અધિકાર જે દીદામ ને એ રોજ તો છીનવાય છે હજુ આજ ભારત ભૂમ માં નારી રોજ પી ખાય છે અરે આબરૂ જે ની લૂટી તાર ઘર માં પૂજાય છે આબરૂ જે ની લૂટી તાર ઘર માં પૂજાય છે કાજલ ગણિયા વેદના માર કાન માં અથડાય છે માર કાન માં અથડાય છે માર કાન માં અથડાય છે
અને હાડો હાડ એક વેદનાનો સંસાર કરીને અમે બેઠા છે, એટલે માટે અમારે કેવું પડે છે. અમારી ભીતર આદિકાળની વેદનાઓ છે, અમારી અંદર એક ભભકેલો અગ્નિ છે, અમારી અંદર વર્ષોથી અમારા થયેલા અપના અપમાનોનું ઝેર છે. અમે દાવાનળ છીએ, દાવાનળ આ તંત્ર સાંભળી લે, અમે દાવાનળ છે, અમને વિખેરવાનો પ્રયત્ન ન કરો. જો અમે બહાર આવી જશું ને તો તમે હંગરો નહીં કરી શકો, હવે તમે હંગરો નહીં કરી શકો. હવે અમે ભભકતી આગ છીએ અને અમે આગ છીએ, એના કારણો છો તમે, કારણો તમારા અત્યાચારો સહી સહી અમે મજબૂત બન્યા છે. એ તમારી લાકડીઓની બીક કાથળને નથી લાગતી, તમારી લાકડીઓ ખાઈ ખાઈને અમારી પીઠ મજબૂત થઈ છે. અમને ન્યાય જોઈએ છે, ગમઈ ભોગે ન્યાય જોઈએ છે. અને આજ આ ઘટના જે ગુજરાતના એક 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 ક્ષેત્રમાં બની છે ને, એ ગુજરાત આખામાં વિખરાતા વાર નહીં લાગે. હજી પણ સમય છે, હજી પણ સમય છે તમારી પાસે એનો યોગ્ય નિર્ણય લેવા માટે. સત્તાધારી માણસોને જાહેર મંચ ઉપરથી અમે આહ્વાન કરીએ છીએ. અને આ કોઈ જાતિવાદી વ્યવસ્થાઓથી નહીં, તમારે એ વિચારવું જોઈએ. કોઈની જ્ઞાતિ જાતિ ની પણ બનેલી ઘટનાઓ શું છે એ વિચારવું જોઈએ. ક્યાં ક્યાં જાતિઓ ગોતતા ફરશો? પરખાય છે
કોને કહું એ વાત આજ વિષન મન મુંજાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે સાઈરા કેરા વડલા તને તમારી જીભ હું પેટમાં ગરી ગઈ છે તમને આમાં આમાં આ વેદના નથી દેખાતી એક દીકરી જવાબદારી તમારી હામાં સીસીટીવી ફૂટેજ આવે તોય તમે ફરિયાદ ન લ્યો તમે અંદરથી લખાણ લઈને પીડિતની સાઈન ન લ્યો તમારે પાંચ પાંચ દિવસ પછી એની એફઆરઆઈઓ લખાવવા માટે મને યાદ છે અનિલ પરમારને હું વંદન કરું છું કે આંદોલન કરવા માટે એની વ્યવસ્થાઓ પૂરી પાડી એકવાર જોરદાર તાળીઓથી પરમારના દીકરાને બધાવે છે સાક્ષી છે અમે જાહેર માં વંદન કરીએ છીએ કે તારી જાગૃતતા ને સલામ છે બાકી તો હજી અમે પહોંચી ન શકે કે અમને તો જાણવા પણ ન મળે એટલે જે લોકો આ વેદનાનો ભાર લઈને બેઠા છે ને એને જાહેર માં બિરદાવતા અમે નહીં થાય એટલે જોરદાર તાળીઓ થી અને બિરદાવો જોરદાર તાળીઓ થી દીકરી કહે છે આ સમાજની
કે અમને ખબર હતી કે અમારો અવાજ કોઈ નહીં બને, અમને ખબર હતી કે અમારી ઉપર કોઈ આવી ઘટના બનશે ને તો અમારો અવાજ કોઈ નહીં બને, એટલા માટે બાબા સાહેબે અનામતની જોગવાઈની વ્યવસ્થા કરી હતી, રાજકીય અનામત. અમને ખબર હતી કે ઈને બેસવાવાળા ના કાન બેરા છે અને અમારી જીભ ઘણી ટૂંકી છે, કદાચ એને અવાજ પહોંચે કે ન પર પહોંચે, એટલા માટે થઈ અને બંધારણમાં અનામતની વ્યવસ્થા મૂકવામાં આવી. તો અનામતના જોરે ચૂંટાયેલ નેતાઓ, તમને શરમ ન આવે, તમે બે શબ્દ આ ઘટનામાં બોલતા નથી, તને હું બગાહા ખાવા તારું મોઢું ખુલે, કોઈ અનામતનો પ્રતિનિધિ ન્યા છે કે નહીં, તમારા પેટમાં તેલ રેડાતું નથી, આગાસ છે આ, અને આ ઘટનાને તમે સીમા ચિહ્ન માની લેજો, આ સીમા ચિહ્ન છે તમારા માટે. આજ જે સમાજના નામ ઉપર જે જીભ નિવેદન નહીં આપે ને, એને અમે આવેદન દેવા લાયક પણ નહીં રહેવા દઈએ, આવેદન દેવા લાયક પણ નહીં રહેવા દઈએ. એટલું યાદ રાખજો, આ લડાઈ તમારા પેટની નથી, એ તમે કેટલું ખાશો, આ લડાઈ તમારા પેટની નથી, અનુસૂચિત જાતિના સ્વાભિમાનની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. અને ના મર્દોની જમાતમાં બહેન ક્યાં સુધી દલાલી કરશો, તમે ક્યાં સુધી દલાલી કરશો, તમને તરીકે આમ વિચાર નથી આવતો કે હું અનુસૂચિત જાતિનો છું, હું આ વિસ્તારનો પ્રતિનિધિ છું, આવી ઘટના મારા સમાજની દીકરી વારે બની છે અને હું મૌન હોય અને ઘરમાં બેઠો રહો, એ ફટ છે તારી આગેવાનીને, ફટ છે તારી આગેવાનીને. જે આગેવાન આ સાંભળી રહ્યા છે ને લાઈવના માધ્યમે, તારે કાલે તારું નિવેદન દેવું જ પડશે, દેવું જ પડશે, તારે તારું ચિત્ર ચોખ્ખું કરવું પડશે, કે તારે દલાલી કરવી છે કે સમાજની સેવા કરવી છે, નક્કી તું કરી લેજે હવે. અને હા, મે પહેલા જ કીધું, આ ભલે કચ્છમાં પ્રોગ્રામ હોય પણ મારા બોલેલા તમામ શબ્દોનો વ્યક્તિગત હું જવાબદાર છું, તમે આયોજકો આરે મને કોઈ લેવા દેવા નથી, હું વ્યક્તિગત હું જવાબદાર છું. મને કહેજો તમે, મારી પાસે તમારા પ્રશ્નના જવાબ છે અને હાડો હાડ છે, એમને હાડો હાડ છે. ક્યાં સુધી તમને શરમ ના આવે તરીકે? ભારત ભૂમિમાં નારી રોજ પી
તારા ઘર માં પૂજાય છે, સંગઠિત નથી થઈ શક્યા. માફ કરજે બેન, કદાચ આ ઘટના બને છે અને આવી ઘટનાનો એ ભાઈ એ વાલા વાહ વાતો કરે, કદાચ આ ઘટના બને છે ને બેન, બેન કાજલ આ તારી આજે ઘટના બને છે ને તેના જવાબદાર કદાચ ને ક્યાંક અમે પણ છીએ, કેમ કે અમને જે આંબેડકર પરંપરા શીખવવામાં આવેલી છે એ અમારામાં હજી ઉતરી નથી. હજી અમે પેટા જ્ઞાતિમાં માનવર છીએ, અમે મહેશ્વરી છીએ, અમે મેઘવાર છીએ, અમે વણકર છીએ, અમે ચાહકમાર છીએ, અમે મહાર છીએ, પણ અમે અનુસૂચિત જાતિ નથી એનું આ પરિણામ છે. એમાં બેન અમે 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 છે ને અમે અમે જવાબદાર છીએ. હે બેન કાજલ, જો અમે સંગઠિત હોત ને તો કદાચ ને તારી ઉપર કોઈને આંગળી ચિંતા પહેલા તો એને બે વખત વિચાર કરવો પડે, એને એક વખત વિચારવું પડે, પણ અમે સંગઠિત નથી, કેમ કે અમે છે ને વેચાયેલા માણસો છીએ, અમારામાં દલાલ માણસો છે, અમારામાં જે છે ને અમારું અમારું જે આગેવાની લઈને બેઠા છે ને એ ચમચા છે, ચમચા એટલે એટલે અમને દુઃખ છે. બેન કદાચ ને તારી હારે આ ઘટના બની ને તેના જવાબદાર અમે છીએ, તો હવે તો સુધરો કે આવી ઘટનાઓની તમારે હાર મારે રચવી છે. હવે જે આ બેડા કાન મને હાંભળે છે એ મૂકી દે, તારો પેટા જ્ઞાતિ વાદ મૂકી દે, કેમ કે તારા પેટા જ્ઞાતિ વાદ ને કારણે અમને રોગ સહન કરવાનો વારો આવે છે, રોગ સહન કરવાનો વારો આવે છે. અને કદાચ આ તાકાત થી બોલતો આ સુર કદાચ ને કાલ ધરતીના પરમા હયાત રે કે ન પણ રે, પણ જો તું આ શબ્દને અનુસરીને તો તારો ઇતિહાસ કચ્છના ઇતિહાસમાં લખાશે, લખાશે ને લખાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે અને માં એટલું યાદ રાખજો, દીકરીને સક્ષમ બનાવો, દીકરીને ભણાવો, દીકરીને ગણાવો, દીકરીને એટલી સક્ષમતાથી વીરતાના પાઠ ભણાવીને તલવારબાજી કરતા શીખવાડો, એને સક્ષમતા બેઠી કરો, એ એને સિંહણ બનાવો, સિંહણ કોઈના બાપની તાકાત કદી ને હવે મીટ માંડી લે, એ એ સંસ્કારોના સિંચન કરો. એ તમે જલકારી વીરાંગનાના વંશજો છો, તમે જસમા ઓડણની વંશજો છો, તમે બિશનકોર કાંસીરામ જનેતા અને જે જનેતા રહેશે એના વંશજો છો. હે માં, એટલી સક્ષમતા ઘરની અંદર બેઠી કરો, એટલી સક્ષમતા ઘરની અંદર બેઠી કરો. જોયું ને, કેમ કે આ આપણો અવાજ સાંભળો વાળા કાન ઘણાય ઓછા છે, એટલે આપણી રક્ષા આપણે કરવાની છે. અને તમે સાંભળી લ્યો, આજ જો આ સમાજો સહન કરે છે ને તો એની પાછળ તમે જે ઓલું એક મત નાખવા જાવ ને એ જવાબદાર છે.
તને તારી તારી આ એક મતની કિંમત દીયા આ નાના રૂપિયામાં તું વેચા છે ને એનું પરિણામ અમે ભોગવીએ છીએ. તને તારી મતની કિંમતની તને અંદાજ નથી એનું પરિણામ અમે ભોગવીએ છીએ. એટલે જે હે માં જ્યારે જ્યારે તમે મતદાન કરવા માટે ઘરની બહાર નીકળો છો ને તેથી આંગળીના પહેરવાને પૂછજો કે તમારું ભવિષ્ય કેમાં સુરક્ષિત છે અને જેમાં સુરક્ષિત દેખાતું હોય ને ત્યાં થોડું ધ્યાન તમે બધા રાખજો, બાકી આવનારી પેઢીને કાયમને માટે આવું સહન કરવું પડશે કાયમને માટે. અને આ કોઈ મારા રાજકીય નિવેદન નથી પણ લોકશાહીને જીવતો રાખવાનું મહત્વનું તત્વ એટલે મતદાન છે ને એ જાગૃતતા તમારામાં કેળવાવી જોઈએ. એટલે મારે બેન દિવંગત લગાડવાનું મને મન નથી થતું, દિવંગત શબ્દ લગાડવાનું મને મન નથી થતું, પણ એ કાજલ બેન અમે શું કરી શકીએ? વિષન વિષન બોલી શકે છે? અમે મારા ભાવ રજૂ કરી શકીએ છીએ જે અમે રજૂ કરીએ છીએ? કદાચ ને આજ મારી આદરાંજલિ તને હોય શકે ને આજ મારી ભાવાંજલિ તને હોય શકે. પણ હે જાગૃત માણસો અનુસૂચિત જાતિ ના, હવે જ્યારે નેતૃત્વનું તમે જ્યારે સયન કરો, નેતૃત્વનું જ્યારે તમે પસંદગી કરો ત્યારે તમામ બાબતોનું ધ્યાન રાખજો સાહેબ, કેમ કે પરિણામ તમારા જ પક્ષમાં લઈ આવવા માટે તમે. મને કડી યાદ આવે છે કે જે પ્રજા બીકા હોય ને એનો નેતા બીકાવ થાય. સાંભળી લેજો, જેની પ્રજા બીકા હોય ને એનો નેતા બીકાવ થાય, અને જેની પ્રજા બીકાવ ના હોય ને એનો નેતા કોઈ દી બીકાવ બની શકે નહીં. એટલે પેલી જવાબદારી મારી છે. અને માં ઘણી વખત કહે ને કે હાલો મતદાન કરો તો મારા કપડા ધોવા, એ કપડા ધોવામાં પથારી ફરી ગઈ કઈ, મારે આ કામ છે ને તે કામ છે. તમારે નેતૃત્વ લેવા માટે સક્ષમતાઓ તમારે બેઠી કરવી પડશે. નાના નાના સંગઠનો બનાવો બહેનો, ના ક્યાં સુધી ઘરમાં બેસશો? તમારા પ્રશ્નોનો જવાબ તમારે શોધવા પડશે, તમારે શોધવા પડશે સક્ષમતાથી બેઠા હતા. તમામને મારી ભલામણ છે અને મારું આજ ભાવાંજલિ હોઈ શકે, આજ આદરાંજલિ હોઈ શકે. સાયરાના બજારમાં બનેલી ઘટનાની રંજ કાયમને માટે કાથળ ને કાયમને માટે રહેશે કે મારી હયાતીમાં મારે આવા દિવસો જોવા પડ્યા, મારી હયાતીમાં આવા દિવસો જોવા પડ્યા. બાદ કાર્યક્રમ